જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી લઈને આવી છું. ગુજરાતી હાંડવાને દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું. ફટાફટ બની જશે. સવારના નાસ્તામાં પણ તમે તેને બનાવી શકો છો. સાંજે નાની મોટી ભૂખ લાગી હોય તો આ ઇન્સ્ટન્ટ હાંડવો તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 25 સેન્ટીમીટર વાળી કાસ્ટ આયર્ન ફ્રાય પેન પરચેસ કરી છે, ઓનલાઈન મંગાવી છે, 11 કંપનીની છે. અને આની અંદર આને કઈ રીતે તમારે ઉપયોગમાં લેવું, કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું, એ બધા ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે કાસ્ટ આયર્ન પ્રોડક્ટની અંદર આપણે ક્યારેય પણ ખટાશવાળી વસ્તુ ન બનાવી શકીએ, પણ આપણો જે હાંડવો છે એ હું આની અંદર જ બનાવવાની છું. આ કાસ્ટ આયર્ન ફ્રાય પેનની સાથે આપણને આ રીતે બે ક્લોથ હેન્ડલ કવર પણ મળી જતા હોય છે, જેના લીધે જ્યારે આ પેન ગરમ હોય ત્યારે તેને કેરી કરવું, ત્યારે તેને ગેસ ઉપરથી નીચે ઉતારવું ઇઝી થઈ જાય છે. તો આ રીતે તમે ક્લોથ કવર આ હેન્ડલ ઉપર લગાવી શકો છો. જ્યારે તમારે તેને ઉતારવું હોય એ સમયે પણ લગાવી શકાય. અને પહેલેથી તમે તેને લગાવીને પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ પેનનો ઉપયોગ કરી કુકિંગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 11ના પ્રી સિઝન કાસ્ટ આયર્ન પ્રોડક્ટ પરચેસ કર્યા છે. 3 પ્રોડક્ટ પરચેસ કર્યા છે. એક ફ્રાઈંગ પેન છે, એક ગ્રીલ પેન છે અને એક ફ્રાય પેન છે. તો અત્યારે આપણે આ ફ્રાઈંગ પેનનો ઉપયોગ કરવાનો છે, જે 25 સેન્ટીમીટર સાથે આવે છે. અને આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ કાસ્ટ આયર્નને પેકેજિંગ વખતે કોઈ ડસ્ટ ઉડેલી હોય તો આપણે એકવાર તેને વોશ કરી લેવું, અને વોશ કરવા માટે તેમાં કોઈ પણ ડિશવોશર લિક્વિડનો ઉપયોગ કરવાનો, અને સ્ક્રબર તો તમે કોઈ પણ લઈ શકો છો. અને આ કાસ્ટ આયર્ન પ્રોડક્ટને વોશ કર્યા બાદ આપણે આ રીતે ડ્રાય કરી લઈશું. ડ્રાય કરવા માટે તમે તેને ગેસ ઉપર ગરમ કરીને પણ ડ્રાય કરી શકો છો. ફ્રેન્ડ્સ, આની અંદર કોઈ પણ ખટાશવાળી વસ્તુ બનાવી શકાય છે. જો તમારું કાસ્ટ આયર્ન પ્રોડક્ટ પ્રી સિઝન હશે તો તમે ઇઝીલી તેમાં ખાટી વસ્તુ બનાવી શકો છો, કઢી પણ બનાવી શકો છો, શાક પણ બનાવી શકો છો. અને અત્યારે હું આમાં હાંડો બનાવવાની છું તો હું તે પણ તમને બનાવીને બતાવીશ. અને તેમાં કોઈ પણ પ્રકારના ટેસ્ટનો ચેન્જ નથી થતો. આ પ્રોડક્ટ પ્રી સિઝન છે, છતાં પણ મેં તેને વોશ કર્યું એટલા માટે હું આખા ફ્રાય પેનની અંદર આ રીતે ઓઇલ લગાવી લઉં છું, એટલે એકદમ સરસ તે સિઝન થઈ જશે. હવે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે આ રીતે એક બાઉલની અંદર 1/2 કપ ચોખાનો લોટ ઉમેરીશું, 1/2 કપ આપણે તેની અંદર બેસન ઉમેરીશું અને 1 કપ આપણે તેની અંદર સૂજી ઉમેરીશું. તો આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ કરવાની જરૂર નહીં પડે અને આપણને પ્રોપર ટેસ્ટ પણ મળશે. અહીંયા મેં 1 કપ દહીં લીધું છે અને તેમાં 1/2 કપ જેટલું હું પાણી ઉમેરી લઉં છું. પહેલાં આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું. જરૂર લાગે તો જ હવે આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે. અત્યારે મને જરૂર લાગી રહી છે એટલે મેં તેની અંદર 1/4 કપ જેટલું પાણી બીજું એડ કર્યું છે. આ બેટરને ઢીલું નથી કરવાનું, થોડુંક ઘટ જ રાખવાનું છે. સૂજી પણ પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે. તો અહીંયા જોઈ શકાય છે કે બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે મેં થોડી ઘટ રાખી છે. અને હવે આપણે તેમાં ગળપણ માટે ગોળ ઉમેરીશું. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલો સમારેલો ગોળ ઉમેર્યો છે. તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. સૂજીને આપણે થોડીવાર માટે રેસ્ટ ઉપર રાખવાની હોય છે એટલે હું અત્યારે તેને ઢાંકી દઉં છું. ગોળ પણ થોડોક ત્યાં સુધી ઓગળી જશે. અને હવે આપણે અહીંયા આદુ મરચાં અને લસણને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો હું ચોપરમાં તેને ચોપ કરું છું, તમે ઈચ્છો તો તેની પેસ્ટ પણ બનાવી શકો છો. તો અહીંયા જુઓ, આ રીતે મેં તેને એકદમ ઝીણું ચોપ કરી લીધું છે. હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખ્યું હતું. તો આપણું આ જે મિશ્રણ છે એ પણ રેડી છે અને આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો અત્યારે ઘટ છે. આમાં અત્યારે આપણે પાણી નથી ઉમેરી રહ્યા, આપણને જરૂર લાગશે તો ઉમેરીશું. અત્યારે હું આમાં વેજીટેબલ્સ એડ કરું છું. તો 1 કપ છીણ કરેલી મેં દૂધી એડ કરી છે, 1/4 કપ મેં અહીંયા સમારેલું કેપ્સિકમ ઉમેર્યું છે. ત્યારબાદ તેમાં હું 1/2 કપ છીણ કરેલું ગાજર એડ કરી લઉં છું. અને ત્યારબાદ આપણે તેની અંદર આદુ મરચાં અને લસણ જે આપણે ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરીશું. ત્યારબાદ આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો દૂધી અને આ જે વેજીટેબલ છે એ તેનું પાણી છોડતા હોય છે એટલા માટે આપણે આમાં અત્યારે પાણી નથી ઉમેરવાનું. આપણે સારી રીતે તેને મિક્સ કરીશું. હજી આપણે જેમ જેમ મીઠું અને બાકીની સામગ્રી ઉમેરીશું આ બેટર થોડુંક ઢીલું થશે. તો મેં અહીંયા 1 ચમચી મીઠું ઉમેર્યું છે, 1/2 ચમચી હળદર પાવડર એડ કર્યો છે. આ રીતે 1/2 ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરું છું. અને ત્યારબાદ આ બધું જ હું બરાબર આ રીતે
મિક્સ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ બેટર છે એ પહેલાં કરતાં થોડુંક ઢીલું થયું છે અને એની કન્સિસ્ટન્સી અત્યારે એકદમ પરફેક્ટ છે. હવે અહીંયા વઘાર કરવા માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરીશું, 1/2 ચમચી આપણે તેમાં જીરું ઉમેરીશું, અને આ રીતે મેં તેમાં થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેર્યા છે. આ વઘારને આપણે હાંડવાના આ મિશ્રણમાં ઉમેરી લઈએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. મેં પાણી નથી ઉમેર્યું અને હવે આપણે લાસ્ટમાં તેની અંદર 1 પેકેટ ઇનો ઉમેરી અને સારી રીતે તેને પણ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ બેટરમાં હું ધાણા ઉમેરવાનું ભૂલી ગઈ હતી. તમે પહેલાં પણ ઉમેરી શકો છો વેજીટેબલ્સની સાથે. આને મેં મિક્સ કરી લીધું છે. તમારે ધાણા સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકાય છે. પણ જો ધાણા ઉમેર્યા બાદ બેટર એકદમ સરસ દેખાઈ રહ્યું છે, સાચી વાત છે ને? તો અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દેજો. આ બેટર આપણું રેડી છે અને હવે આપણે હાંડવો બનાવીશું. તો અહીંયા મેં પેનને પહેલેથી જ પ્રી સીઝન્ડ કરેલું હતું અને તેમાં આ રીતે મેં થોડુંક ઓઇલ ઉમેરી લીધું છે. અને હવે આપણે થોડીક રાઈ આ રીતે ઉમેરીશું, સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આ બેટર આ રીતે તેમાં ઉમેરી લઈએ. કાસ્ટ આયર્ન પ્રોડક્ટ છે એટલે તેમાં તેલનો ઉપયોગ થોડો વધારે થશે. અને આ રીતે તેલ ઉમેરશો તો તે બિલકુલ નીચે ચોંટશે નહીં અને એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરશે. હવે અહીં ઉપરથી મેં થોડાક સફેદ તલ ઉમેરી લીધા છે. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આપણે તેને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ અને લગભગ 5 મિનિટ બાદ આપણે ચેક કરીશું તો હાંડવાની ઉપરની જે સપાટી છે એ ડ્રાય થઈ ગઈ હશે. હવે આ હાંડવાને આપણે ફ્રાયપેનથી અલગ કરવાનું છે. તો કોઈ પણ તાવેથાનો આમાં ઉપયોગ કરી શકાય છે, સ્ટીલ તાવેથાનો ઉપયોગ પણ કરી શકાય છે. તો પહેલાં મેં આ હાંડવાની કિનારીઓને અલગ કરી અને પછી તાવેથાની મદદથી આ રીતે મેં તેને નીચેથી પણ અલગ કરી લીધું છે. અને હવે ફ્રેન્ડ્સ, આપણે આ રીતે તેની ઉપર થોડુંક ઓઇલ લગાવીશું. બ્રશની મદદથી હું ઓઇલ લગાવી લઉં છું. હાંડવો અંદર સુધી કૂક થયો છે કે નહીં એ પણ તમારે ટૂથપીકની મદદથી આ રીતે ચેક કરી લેવાનું. અને ત્યારબાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું. તો એક સ્ટીલની પ્લેટ મૂકી અને મેં તેને આ રીતે ઊંધું કર્યું અને તમે જુઓ હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે. ફરીથી આપણે એ ફ્રાઈંગ પેનમાં થોડુંક ઓઇલ ઉમેરી લઈએ અને તેને આપણે બ્રશની મદદથી આ રીતે ચારે બાજુ ફેલાવી લઈએ. અને ત્યારબાદ આ હાંડવાની આ બીજી સાઈડ પણ આપણે હવે શેકી લેવાની છે. બીજી સાઈડ પણ આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને કૂક કરી લઈશું. લગભગ 4 મિનિટમાં આ બીજી સાઈડ પણ શેકાઈ ગયું છે. અહીંયા જો એકદમ સરસ આપણો હાંડવો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હાંડવો બનાવ્યા બાદ આપણે આ પેનને ક્લીન કઈ રીતે કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો એકવાર મેં તેને પાણીથી ધોયું અને પછી આ રીતે ડિશવોશર લિક્વિડથી હું તેને થોડુંક ઘસી લઉં છું. અને ફ્રેન્ડ્સ, પાછળની સાઈડ પણ આપણે આ રીતે તેને ઘસીને ધોઈ શકીએ છીએ. તમે આમાં તારવાળા જે લોખંડના કૂચા આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. અને આ રીતે તમે જો એકદમ સરસ આપણો આ પેન જે છે એ ક્લીન થઈ જશે. આ કાસ્ટ આયર્ન પ્રોડક્ટની અંદર ક્યારેય પણ પાણી ભરીને નથી રાખવાનું. અને જો થોડું ક્લીન ના થયું હોય તો આ રીતે હાર્ડ સ્ટીલ સ્ક્રબરનો ઉપયોગ પણ આપણે તેમાં કરી જ શકીએ છીએ. અને ફરીથી મેં તેની ઉપર આ રીતે ડિશવોશર બહારથી તેને સાફ કરી અને ધોઈ લીધું છે. ફ્રેન્ડ્સ, જો તમે આમાં આ રીતે પાણી ભરીને રાત્રે રાખશો ને તો એ સવાર સુધી તેમાં કાટ લાગી જશે. એટલે ક્યારે પણ તેમાં પાણી ના રહેવું જોઈએ. તેને ધોઈને તરત જ કોરું કરી લેવાનું, એકદમ ડ્રાય તમારે તેને કરી લેવાનું છે. તમે ઈચ્છો તો તેને ગેસ ઉપર એક વખત ગરમ કરીને પણ ડ્રાય કરી શકો છો. તેનાથી તે એકદમ સરસ ડ્રાય થઈ જશે, તેના ખૂણા પણ એકદમ સરસ ડ્રાય થઈ જશે. ત્યારબાદ આ પેનને થોડુંક ઠંડુ કરી લેવાનું અને પછી તમારે ઓઇલની એક લેયર લગાવી દેવાની. એટલે તમારા આ કાસ્ટ આયર્નના જે પ્રોડક્ટ છે એ ક્યારેય પણ ખરાબ નહીં થાય, ક્યારેય પણ તેમાં કાટ નહીં લાગે. આ રીતે તમારે ઓઇલની લેયર બધી બાજુએ લગાવવાની છે, હેન્ડલ્સમાં પણ લગાવી લેવાની છે, આગળ પાછળ બધી જગ્યાએ. અને ત્યારબાદ કોઈ એક વ્હાઇટ પ્લેન રૂમાલ અથવા કપડાંથી આ એક્સ્ટ્રા ઓઇલને આ રીતે સાફ કરી લેવાનું છે. અને આ રીતે તમે તેને સીઝન કર્યા બાદ મૂકી રાખશો તો તેમાં ક્યારેય પણ કાટ નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, આ હાંડવાને હું અત્યારે આ રીતે કટ કરી લઉં છું. અને પીઝા કટરની મદદથી જેમ પીઝાના પીસીસ હોય તેમ હું આ રીતે 6 પીસીસ કટ કરું છું. ફ્રેન્ડ્સ, આ હાંડવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. કારણ કે આપણે તેને નેચરલી નોનસ્ટિકના ઉપયોગ વગર કાસ્ટ આયર્ન પ્રોડક્ટમાં બનાવ્યો છે એટલે તે આયર્નથી ભરપૂર છે, હેલ્ધી છે. અને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ફ્રેન્ડ્સ, આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો.